તારાપુરમાં બે દિવસ અગાઉ ધોળે દિવસે 75 વર્ષીય વૃદ્ધ વેપારીની કરપીણ હત્યા થઈ હતી, જેને લઈ બોરસદના મહેશ્વરી સમાજમાં વસતા લોકો તથા વેપારીઓ દ્વારા બોરસદ સેવા સદન ખાતે મામલતદાર આરતીબેન ગોસ્વામીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં મહેશ્વરી સમાજના 80 જેટલા વ્યક્તિઓ હાજર રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે મહેશ્વરી સમાજ નાના મોટા ધંધા સાથે સંકળાયેલા છે અને આ ઘટનાથી સમાજમાં ભયનો માહોલ સર્જાયો છે, ત્યારે મહેશ્વરી સમાજના વેપારીઓએ આવેદન આપી ગુના આચરનારાઓને કાયદાકીય સજા મળે તેવી રજૂઆત કરી હતી. તારાપુરમાં જે અમારા સમાજના અગ્રણીનું સાથે જે હત્યાનો બનાવ બન્યો છે તેના પગલે આજે અમે અહીંયા આગળ બધા ભેગા થઈ અને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. કારણ કે આખો અમારો જે મહેશ્વરી સમાજ છે આ ઘટનાથી ખૂબ જ ભયભીત થઈ ગયો છે, એટલે જેટલું જલ્દી અમને આ વસ્તુમાં સાથ સહકાર આપી ગવર્મેન્ટ અને ન્યાય આપે તેવી માંગણી સાથે અમે અહીંયા આવેદનપત્ર આપવા આવ્યા છીએ. જે તારાપુરમાં જે બનાવ બન્યો છે એ બહુ જ ધૃણાસ્પદ છે. જે રીતે અમારા મહેશ્વરી સમાજના અગ્રણીઓની હત્યા કરી છે એ બહુ જ અમારા સમાજમાં એક મોટું કે અમે અમારી સમાજ ઓનલી ધંધા માટે અને બિલકુલ શાંત સમાજ, અમારે કોઈ જાતિ કોઈની સાથે આવતી લેવડ હોતી નથી, પણ આ જે બનાવ બન્યો છે એ બહુ જ ખરાબ છે. તો અમે મામલત આવેદન જે આપ્યું છે અમને ખાસ એ કહેવાનું કે આ જે લોકો પકડે અને એમને વહેલી વહેલી સજા થાય અમને, અને અમે એના માટે આવેદનપત્ર આપ્યું છે તો અમારા સમાજને યોગ્ય ન્યાય મળે અર્જન્ટ. તો એમાં ખોફ ઊભો થાય એ લોકોને સામે. આ જે તારાપુરમાં ઘટના બની છે એને લીધે અમારા સમાજમાં બહુ ભય બેસી ગયો છે અને ધંધાકીય રીતે અને પર્સનલ સેફટીને લીધે એને લીધે અમે અહીં મામલતદાર સાહેબની ઓફિસમાં આવ્યા છે અને બધા ગામો ગામે અમે આયોજનપત્ર આપ્યા છે. આપ સાહેબને વિનંતી છે કે જેટલું જલ્દી થઈ શકે તો ગુનાગારોને સજા મળે તે બદલ આભાર. ધન્યવાદ.